સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. એઇમ્સ હોસ્પિટલની માટે રાજ્યના મહાનગરોમાં ચાલતી હરીફાઈનો આજે અંત આવ્યો છે. જ્યારે આજે કેન્દ્ર સરકારે રાજકોટ મહાનગરને એઇમ્સ હોસ્પિટલ ફાળવી દેવામાં આવતા વડોદરાના ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી. અદ્યતન સારવાર માટે જાણીતી એઇમ્સ હોસ્પિટલને ગુજરાતમાં સ્થાપવા માટેની કવાયત લાંબા સમયથી ચાલતી હતી, જેમાં વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ મહાનગર દ્વારા પોતાના શહેરમાં એઇમ્સ સ્થાપવામાં આવે તે માટે રાજકીય ખેંચતાણ ચાલતી હતી. ત્યારે આજે રાજકોટ મહાનગરને એઇમ્સ હોસ્પિટલની ભેટ મળતા વડોદરા મહાનગરના રાજકારણમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો છે. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે વિરોધના સૂર પુરાવ્યા હતા અને સરકાર ફરીવાર ફેરવિચારણા કરે તેવી માંગણી કરી હતી. ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વડોદરા શહેર અને રાજ્યો માટે પણ ઉપયોગી થઈ શકે તેમ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યો સાથે હવાઈ માર્ગે તેમજ રેલ માર્ગે જોડાયેલું શહેર હોવા છતાં રાજકોટની પસંદગી પર યોગેશ પટેલે સવાલો ઉભા કર્યા હતા. વિધાનસભામાં કેબિનેટ મંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રાજકીય સ્ટ્રેન્થ મજબૂત હોવાથી રાજકોટને એઇમ્સ મળી હોવાની વાત યોગેશ પટેલે મૂકી હતી, જ્યારે વડોદરા અને મધ્ય ગુજરાતની નબળી નેતાગીરી અંગે પણ તેઓ બોલ્યા હતા અને આ મામલે રાજકીય ખેંચતાણ નેવે મૂકી લોકહિત માટે એઇમ્સને ભૌગોલિક દ્રષ્ટિએ વડોદરામાં સ્થાપવા ફેરવિચારણા કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરશે તેમ તેઓએ જણાવ્યું હતું. આના માટે મેં બહુ વખત વિધાનસભામાં ચર્ચા કરી અને એ વખતે બી કીધેલું કે ભાઈ બરોડાને કેમ મળે ને રાજકોટને કેમ ના મળવું જોઈએ. આ કે ભૌગોલિક દ્રષ્ટિએ બરોડા શહેર સેન્ટર એક એવું સેન્ટર છે કે જ્યાં આદિવાસી પટ્ટી છે દાહોદથી વલસાડ. બીજું હવાઈ રીતે તમે જુઓ તો બી વડોદરા શહેરથી આખી દુનિયા જોડાયેલી છે. રસ્તા રીતે બી જુઓ તો ચારે બાજુથી રસ્તા વડોદરા આવે છે. રેલવે બી જુઓ, સેન્ટ્રલ રેલવે એ બી બરોડાથી જાય છે. તો બરોડાને મળે, કારણ કે કોઈ દર્દીને મહારાષ્ટ્ર બોમ્બેથી કોઈ ડૉક્ટર લાવો હોય, અમેરિકાથી તાત્કાલિક કોઈ ડૉક્ટર કે દવા લાવી હોય તો બી સહેલાઈથી બરોડા આવી શકે. મહેસાણા સુધીનો દર્દી પણ 2 કલાકમાં બરોડા આવી શકે. આ બધી દ્રષ્ટિએ વડોદરાને મળવું જોઈએ. અને પાદરા જ્યારે જમીન સર્વે થયેલી તો પાદરાની બાજુમાં મહીસાગર નદી છે, ત્યાં પાણી બી ભરપૂર મળે. આ બધી દ્રષ્ટિએ વડોદરાને ભૌગોલિક રીતે મળે એવું મારું માનવું હતું. રાજકોટને કેમ મળી અને વડોદરાને કેમ ના મળી? અન્યાય થયો છે. અન્યાય એટલે ભાઈ જો ભાઈ તઈ મેં વિધાનસભામાં એક વાર કીધેલું કે તમે આગલી હરોળમાં જે બેસો છો એ બધા સૌરાષ્ટ્રના છો, તમે તમારી પોલિટિકલ તાકાત તમારી વધારે છે, પરંતુ ભૌગોલિક રીતે અમે વધારે સ્ટ્રોંગ છે તો અમને મળે એવી અમારી લાગણી છે. ભૂતકાળમાં બી વિધાનસભામાં બહુ વાર ચર્ચાઓ થઈ છે. ભૌગોલિક રીતે વડોદરાને મળવી જોઈતી હતી, એના કારણો બી મેં બહુ વખત આપ્યા છે કે સયાજી હોસ્પિટલ જે અમારી છે બરોડાની, ત્યાં રાજસ્થાન અને એમપીથી બી લોકો દર્દીઓ આવે છે. બીજું કે આ વડોદરા શહેરને હવાઈ રીતે, રસ્તા રીતે, રેલવેમાં બધી રીતે જોડાયેલી કનેક્ટિવ છે. ખાસ કરીને મહારાષ્ટ્રથી કોઈ દર્દીને ડૉક્ટર માટે બોલાવો હોય કે અમેરિકાથી બોલાવો હોય તો બરોડા સેન્ટર તરત જ આવી શકે. બીજું પાદરા જે જમીન સર્વે થયેલી એમાં પાણી બી ભરપૂર છે, બાજુમાં મહીસાગર નદી છે. આ બધી દ્રષ્ટિએ બરોડાને મળવી જોઈતી હતી. સૌરાષ્ટ્રમાં તો કારણ કે આજુબાજુ બધો ડ્રાઈ વિસ્તાર છે. બીજું કે સૌરાષ્ટ્રના લોકો મોટી વસ્તી આ વિસ્તારમાં રહેવાઈ ગઈ છે. ભાઈ એ તો મેં કહ્યું છે કે ભાઈ તમે એ વખતે વિધાનસભામાં કીધેલું આગલી હરોળમાં જે બી નેતાઓ બેહો છો, મુખ્યમંત્રી શ્રી છે કે કેબિનેટ મંત્રી હોય, એ બધા તમારા સૌરાષ્ટ્રના છે અને તમારી સ્ટ્રેન્થ વધારે છે. પોલિટિકલ રીતે અમે અમારી સ્ટ્રેન્થ નથી, પણ ભૌગોલિક રીતે જો વધારે એનો ઉપયોગ કરવો હોય, કારણ કે કરોડો હજારો કરોડ રૂપિયા વાપરવાના હોય તો વડોદરાને મળે એવી મારી લાગણી. હવે તમે શું કરશો? બસ ફેરવિચાર ના થાય એવી ફરીથી.